কিষাণ পাহা উঠি নাই বান কিষাণ ভাই এক লাখ লাখ গোলা খাই বেথা হুঁসে আবে দুই উঠো লাগে দুই মারি যে নাইও হ্যাঁ মিত্র কেম છો તમે મજામાં છો સ્વાગત છે તમારું આપણો આ નવા બ્લોગ ની અંદર ને આજે હાતા માઠમ પૂરી થઈ ગઈ પાંચ દી આપણે મેળો કર્યો જોરદાર તો તમે બધાએ કર્યો હશે જ્યાંથી જોતા હોય ત્યાંનો તમારો મેળો કેવો થાય કમેન્ટ કરીને કહેજો ને અત્યારે વાઈગું હવા બે જેવું તારક મહેતા હાલે હે બાયણે બાયણે એટલે કે અમે અંદર ટીવીમાં શરદી જેવું થઈ ગયું થાકોળો લાગ્યો ફૂલ પાંચ દી ફર્યા એટલે ને ગાઈસ આપણે ડેઇલી વ્લોગિંગ કરીએ અને ત્રણ મહિના જેવું થઈ ગયું એટલે આ આપણો જે વ્લોગ છે એ 103મો વ્લોગ છે અને 103 દિવસ એટલે 100+ દિવસથી આપણે ડેઇલી વ્લોગિંગ કરતા આવીએ છીએ ને તમારો આટલો સપોર્ટ મળે છે અને આપણી ચેનલ ઉપર 50,000+ વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા છે અને 450+ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો થોડાક દી આપણે મહિનો દી આપણે હિન્દી બ્લોગિંગ ચાલુ કર્યું હતું ને પછી આપણે ગુજરાતીમાં શિફ્ટ થયા તો હિન્દી કરતાં આપણે ગુજરાતીમાં ઘણો ખરો સપોર્ટ મળ્યો તો એના માટે થેન્ક યુ સો મચ આગળને આગળ આવો સપોર્ટ કરતા રહ્યો અને આ વર્ષની અંદર જ 1,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દો તો પછી એક આપણી હિન્દીની ચેનલ બની જશે હિન્દી બ્લોગની એમ સ્પેશિયલ એમાં આપણે ભાઈ કરશે બ્લોગિંગ તો આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર તો કદાચ અમારા નાણેશ્વર મહાદેવ મંદિરે અમરનાથનું દર્શન હશે તો બ્લોગમાં જોડાયા રહેજો પોતે બધે અમરનાથના દર્શન હશે તો કરાવીશ તો બાકી બીજા જે સંઘ હશે તે કરાવીશ હાલો હવે થોડીક વાર નાક બંધ છે તો થોડીક વાર ઘોટાઈ જાય અને પછી આગળનું કન્ટિન્યુ કરીએ કિષાણ પાસે ઉઠીને આવ્યા ને કિષાણ ભાઈ તો એકલા ગોલા ખાય બેઠા હું છે આ બધું ઉઠો લાગે દુઈ મારી જેમ નાયો ઈ છે ને ઈ ઉઠો નથી જાયગો છે ઉઠલ તો પહેલેથી જાયગો છે હવે ભર શિયાળે તારે ગોલા ખાવા નાસ્તો આલે હે કાલે નાસ્તા કરતા કરતા આલે હે ઇન્ડિયા પાકિસ્તાન નો બેસ્ટ રિલાયબલી કેમ કે કાલે મેચ ઓલો થઈ ગયો હતો કોહલી ભાઈ માર્યો ચોકો મેચ રેન ને કારણે ડીયુ રેન મેચ ફેલ આજે રિઝર્વ ડે આજે રિઝર્વ ડે આજ શ્રાવણ મહિનાનો લાસ્ટ સોમવાર જાવું ને દર્શન કરવા બધે ક્યાં જાહું તો અત્યારે તો નાસ્તો કરીએ હાઈડેન્સિક બિસ્કિટ ગરા પકડાઈ ગયા હાવ ગંધારીના લીંબુ શરબત પીપીને ન પીતા હોય તો મેળામાં બપોરે ગરમી કેવી થતી હતી હા મેચ જોઈએ હે હુતા હુતા ખેલ રાહુલ ની એલએસજી ની ઇન્જરી પછી પહેલી સેન્ચુરી જો અત્યારે લાગી વિરાટ કોહલી ફતાણું એ રમે તો કહું એશિયા કપ માં હજી 5 તારીખે તો વર્લ્ડ કપ ચાલુ થાય એમાં તો જોજે ધબધબાટી ગોબહાટી બેઠો એ ડાયવી હવે અત્યારે શું કરવાનું હે દાદાભાઈ આપણે મંદિરે જવું તે કીધું ને કઈ જવું જોઈએ હજી તો થાકી ગયા પાંતિ ફરી ફરી નો ખરેખર નબળાઓ પપુજી ખાતા હોય પછી આવું જ થાય તું રેવા દેવા તારા તા ગોરા ને બરે ઓલા સીકરીન વાળા મારી મારી ને લીંબુ સરબત તો જઈ પર મેચ જોઈએ હવે વિરાટ કોહલી ને 3 રન ઘટે સેન્ચુરી માં 97 થઈ ગયા જોઈએ 200 મારે કે નહીં આજે 200 હું મારે 46 ઓવર થઈ ગઈ 99 એ એક બોલ હાલો શતક થઈ ગયું કિંગ કોહલી નું જોયું ઉછળે તો જો લાલા જ્યારે ઇન્ડિયા ટીમ લાલા મુસીબતમાં હોય ત્યારે એક જ નામ આપણી વારે આવે એનું નામ છે વિરાટ કોહલી અને એનું સપાખરું ગાવું હોય ત્યારે એ ન હોય બે ના હો હો થઈ ગયા જો ફાઇનલી છેલ્લે સિક્સ મારીને 357 નો ટાર્ગેટ આપીને પાકિસ્તાનને હિફી હિફીને કરી નાખી આપણા વિરાટભાઈ 122 રન માર્યા એટલે 48મી સેન્ચુરી થઈને ઇન્ટરનેશનલ ઓડીઆઈના 13,000 રન પૂરા થયા જે ક્રિકેટના શોખી ન હોય એના માટે આ વિડીયો બહુ મહત્વપૂર્ણ હે કે આપણે આમ મેચ બતાવ્યો કે તમને મજા આવી ગઈ જો અને તો અહીં સુધી જોતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે થોડીક વાર કરીએ રેસ્ટ ને પછી હવે
ફરાર આજે તો સોમવાર નથી યાર, તબિયત ઢીલી હે એટલે કાલા લા. હા તારી તબિયત ઢીલી જ હોય. હા ઢીલા તો હવે પછી જઈએ મંદિરે બધે દર્શન કરો ને આપણે નારાયણેશ્વર મહાદેવ મંદિર નહીં તમને શણગારના દર્શન કરાવું આજે. મંદિરેથી દર્શન કરી ને આજે હે સોમવાર ના વાત બદામ જે પીવ્યો તું નહીં રેવા બેવા ન હોય માટે માટે હોય નામ લઈ લેવા પીવ્યો ને કિસલા સોમવાર સોમવાર ના શ્રાવણ મહિનામાં ટ્રાફિક જોઈ લ્યો શ્રીનાથજી આઈસ્ક્રીમ માં તમે જોઈ શકો છો શ્રીનાથજી આઈસ્ક્રીમ ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ માં 128 રન ઓલ આઉટ ઓલ ધ વે બુમરા સિરાજ કુલદીપ યાદવ બધા હિફીને મૈરા બધા આપણા કિંગ કોહલી કે રાહુલ ઓલું ખબર લાલા એલએસજીમાં પડ્યો હતો એ પછીની પહેલી મેચમાં સેન્ચુરી. હવે આ બ્લોગ આપણે અહીંયા પતાવીએ, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને બને તેટલા વિડીયોને શેર કરો. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.